અમને તો સમજાય છે ને અત્યારે, અમે ક્યાં અટવાઈએ છીએ, અમને પોતે ક્યાં છે અમને ખબર નહીં પડે. શું તારું નામ છે? રમેશભાઈ. રમેશભાઈ, હા, તે ખરેખર રમેશભાઈ છે, ખાતરી છે? નીકળાય નહીં લોખંડી જાગ માં નીકળાય, આ જાગ માં બધા સાધુ જલ્દી શું કોઈ નીકળી શકે રાત નહીં. તેથી ભટાઈક 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 આ અવતાર મુશ્કેલ આવતા ભટાઈક 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 ખરું ને, ભટકારા માર માર કરે. કેટલી દુઃખ, કેટલી ઉપાધિ, આધિ જાતિ ઉપાધિ, ત્યાં નહીં જોઈ રહ્યું અધિ વ્યાધિ ઉપાધિ. હવે તો સાંસારિક અનુભવીએ ને, બીમારી છે, લડાઈ છે, ઝઘડા છે, એ બધું અનુભવીએ છીએ અને કંટાઈ જઈએ કેટલીક વાર, અને એમ પણ થાય કે આ સંસાર છોડી જઈએ, ચાલી જઈએ, પણ જઈએ ક્યાં? જઈ જઈએ ક્યાં? ક્યાં પાછું એનું જ નદી ને નદી ડૂબકી મારી નીચે જઈ જાય, પછી ઉપર ક્યાં જઈ રહ્યા? અંદર બી પાછું શાંતિ નહીં વર્તી હતા, તે પણ નકામું જ પાછું જ્યાં જઈએ છીએ. એટલે અંદર પણ શાંતિ ના વર્તે તો પછી નકામું જ છે ને? શાંતિ તો હતી શીખવા જગ્યા એ, શાંતિ થોડી નામ પાડી આવે દીદી હોય ને, તેમ નામ શાંતિ એટલે શાંતિ શાંતિ કરાય. જ્યાં સુધી પ્રકાશ થાય નહીં, જ્યાં સુધી ઠોકરો વાગતી બંધ ના થાય, ત્યાં સુધી અંધારામાં ઠોકરો ખાય રહ્યા કરો. ક્યારે ઠોકર વાગે? અંધારો હશે વાગે ને, અજવાળામાં ઠોકર વાગશે જ નહીં ના લાગે. અને જે પોતે સુખી હોય બીજા દુઃખ દે, દુખિયા લોકો બીજા દુઃખ દે, સુખીઓ લોકો બીજા દુઃખ તો સુખ આપે. શું કહ્યું? બરાબર, મુક્ત મને ભરે કોઈ દુનિયામાં કોઈ ઘુસના નહીં, બાપો જ નહીં કોઈ ઉપરી. આપડે કહ્યું છે ને, કોઈ બાપો ઉપરી નથી. તમે પાસે કેટલા બધા ઉપરી લાગતા હતા? ઘણા બધા. અરે કોઈ બાપો ઉપરી છે જ નહીં, આ ગોલમ પોલ છે આ તો બધું. વગર ગામમાં ઉપરી ના હોય, ઉપરી આપણે કહી દે આવા સાહેબ આયા, આ ઉપરી આયા, ઉપરી આયા. અરે ઉપરી તો કહેલા અહીં વ્યવહાર પૂરતા, અહીં અથડામણમાં આયા પૂરતા. ખરેખર ઉપરી છે તક ના? ખરેખર કોઈ ઉપરી નથી, ભગવાને ઉપરી નથી. ભગવાન ઉપરી હોય તો આપણે બહુ ફેર ના થાય, સવાર ના જાય ને. આ તો કદી ગામડા ના છે, આ ફરાણા છે, ફેર જ ના જાય. કોઈ ઉપરી નથી, તારી ભૂલો ઉપરી છે. તારી ભૂલો ભૂલો થાય નહીં થતી થાય ઘણી. ભગવાન ના લેવલ માં આવું આગ્રહ નહીં કરવાની, ખોટો રોફ નહીં મારવાનો. મારું હાથ થઈ ગયું છે, હાથ જ થયા જ નહીં. પણ એવા મારો રસ લેવાનો સવાય જ નહીં આવે, કારણ કે ખરા સત્ય ને માર પડે જ નહીં. ખરા સત્ય ને માર પડે, આ વ્યવહારિક સત્ય છે, નહીં સત્ય વ્યવહારિક રિલેટિવ સત્ય. એટલે જે સત્ય વિનાશ થવાનું થઈ જાય ને, જે અવિનાશી સત્ય છે ને, તે અનુમાન અરજ ના પડે ને, એ સત્ય પકડે નથી. પકડવાની ઈચ્છા થાય છે સત્ય, રજા લઈને આવ્યા છો એટલે જ આવે. રજા લઈને આવ્યા છે આજે, રજા આજે રજા છે. મોક્ષ એટલે શું? સાથી પ્રશ્ન પૂછે એવું બંધાયેલા છે, ખબર પડે? હા, તો સામાજિક રીતે બંધન શું એ ખબર પડે છે? બંધન ના પરવસ્તા ખબર પડે છે? બિલકુલ કઈ ખબર નથી. પરવસ્તા 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 એ બીક લાગે ને, મોડે થઈ જાય તો લાગે. અને કઈ ખોટું થઈ ગયું હોય તો સરકાર પર બીક લાગે ને, લાગે. એ બધી પરવસ્તા, સમજ ભાઈ ને. એ પરવસ્તા એ બંધન. આ બંધેલું આ પેટ શરીર માથું દુખતું હોય તો આપડે બહાર નીકળીને બેહાય, મારી બેહરવું પડે ને, ભોગવવું પડે ને, ભોગવવું પડે. દુઃખ દુઃખ કદાચ જોયેલું ખરું? દુઃખ જોયેલું નહીં. હે, અરે સુખ જ નહીં જોયેલું એનો, કારણ કે દુઃખ ને સુખ કે છે. દુઃખ ને સુખ કે છે આ મૂર્તિ જ થાય.
ને ચિંતા થાય ત્યારે બહુ ગમે છે ને એવું કઈ નઈ હજુ પ્રોબ્લેમ ઉભા થાય છે ને તમારે શાંતિ છે હમણાં તો શું નામ છે પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ અત્યારે કોઈ માણસ કે છે પ્રહલાદ ના અક્કલ નથી ચારણ કઈ પ્રોબ્લેમ ઉભો થાય ખરો પ્રોબ્લેમ ઉભો ના થાય અત્યારે મને ગાળ બાળ ઉભો હોય પ્રોબ્લેમ ઉભો ના થાય એમ બધું ગાળ બાળ પ્રોબ્લેમ ઉભો ના થાય તમારે ઉભો થાય કારણ તમે બંધાયેલા છો શું છે બંધાયેલા અજ્ઞાનતા અજ્ઞાન ના દોરડા થી બંધાયેલા છો કોનાથી અજ્ઞાન ના વાયરો થી બંધાયેલા છો એ વાયરો બધા તોડી નાખીએ શું નામ કહ્યું આપડે અંદર ને મોક્ષ અંદર નો સ્વભાવ છે બાહ્ય સ્વભાવ નથી મોક્ષ એ પરિણામ છે એમ કારણ કે પરિણામ તો ખરું પણ આપડે કેવી આપડે તો જાણતા નથી કે કેવું છે એ તમારા ભ્રાંતિ માં છે ને હું શું નામ કહ્યું તું પ્રહલાદ હું પ્રહલાદ માની બેઠું છું એ એકાકાર થઈ ગયું છે શું થયું છે મેં છે બે વસ્તુ જુદી તમે જુદા અને પ્રહલાદ એ જુદો બે જુદા છો પણ એ તમને ખબર નથી તો શું થાય હવે જયારે જુદા પડો ત્યારે તમારે કશું કરવાનું નહીં પ્રહલાદ કર્યા કરે કોણ કર્યા કરે પ્રહલાદ કરે તમારે કશું કરવાનું એટલે બહાર નો લક્ષણ ગમે તે આપડે જોવાનો જરૂર નહીં અંદર શું હોય કેવાય નહીં સમજ પડે ને દુઃખ નો અભાવ દુઃખ ના રે દુઃખ તો કોઈને ગમે જ નહીં નાના જીવડા ને ના ગમે ગમે એટલે જ આ જગત આખું દુઃખ માં છે સપડાયેલું છે ભૂખ બે ત્રણ દાડા લાગી હોય તો તમને સહન થાય કે બહુ દુઃખ થાય નહીં હા તમે પોતે જે છો એ તે તમે કોઈ દાડો ખાધું જ નથી આ તો બધું પ્રહલાદ ખાય છે તમારા મનમાં માણસ એમને ખાધું એ રોંગ બિલીફ ખાય છે પ્રહલાદ સંદાસે પ્રહલાદ જાય તમે વગર અમને રોંગ બિલીફ માં આ જ્ઞાન જાણવાની ઈચ્છા થાય છે ગ્રેજ્યુએટ થયેલા કે ગાયો વેચો બધા નાના નાના જીવડા હા ભીચી બધી કેટલી જાતિઓ 84 લાખ 84 લાખ એમાં માણસો એકલા જ થતે માણસો એકલા જ થતા ગોળો કાઢ્યો છે એટલા જે 84 લાખ ગોળા નથી કાઢ્યા દેવ લોકો કરી એમને દેખાતા અમારા સસરા મામા અમારા કાકા થાય અને અમારા કુવા થાય મામા થાય કોઈ લોકો નથી કહેતા આ એકલા જ થતે વિકલ્પ ની જાળો ઉભી કરી છે શું કરી છે વિકલ્પ ની જાળો ઉભી કરી અમને બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કુદરત ના નિયમ થી બુદ્ધિ નો દુરુપયોગ કરી વિકલ્પ ની જાળો ઉભી કરી એ જાળ માં જ પછી ફસે હવે નિર્વિકલ્પ પોતે હતો ત્યારે એ બધા વિકલ્પી થઈ ગયો શું થાય છે ચાલો નિર્વિકલ્પ હતો ત્યારે થઈ ગયો વિકલ્પી વિકલ્પ ની જાળો ઉભી કરી આમાં સસરા હશે સસરા કહેવા માટે વાંધો નથી એ તો ટેમ્પરરી એડમેન્ટ છે તેને બધા તો કાયમ ના જાણે સસરા હોય એવું બોલો તમે અત્યારે કાયમ જાણતા હતા ને બધું આ સસરા કાયમ ના મામા કાયમ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે જો સુધી આપણે ભાયું તો સુધી મામો અને ના ભાઈ કોર્ટમાં ના ભાઈ કોર્ટમાં જાય કે ના જાય અને ભાયું તો મારી બાપ દીકરો ના ભાઈ તો દેવ વકીલો હતા પેલો વકીલ પ્રેરણ કરે રજી કોઈ કરે કે ના કરે હા તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ફાયાનું ભાવે તો નથી અને ના ભાવે તારે એ બધે શું કરે કોર્ટમાં બૈરી ભાઈ દેવ તેને ક્યાંક મારે ડાયવર્સ નહીં આપણ પણ મારે ડાયવર્સ લેવો ચાલતો છે બીજી બીજી નાતે માં ગાયો બેસેલ એ આપણી પેટે એમને છોકરા બહેરા બધું જ હોય છે પણ કશું છે વાત કરી કશું
લગન નહીં, વડવાડ્યો નહીં, પાણ નહીં, મોકણ નહીં, રડારોડ નહીં. એમને થોડી નાખી જાય તો કરી, પણ તેને કશું વાંધો નહીં. કારણ કે કાયદેસર છે, ભગવાન ના લો માં રહેશે. બીજી આવી ધારો ઉભી કરી નથી. શું લાગે છે એવું? કઈ ભૂલ ભૂલ્યો છે આપડી? કઈ ભૂલ છે એવી લાગે છે આપણે? માયાનું બંધન તો પશુઓમાં પણ હોય ને? ના, એ માયાનું બંધન નથી. માયાનું બંધન તો આ એકલા મનુષ્યોનું જ છે. એ તો દુનિયાદારી નું બંધન છે એમને તો. શું છે? દુનિયાનું બંધન. હા, 6 મહિના સુધી બચ્ચું જ્યાં સુધી વાસડું નાનું હોય ને ત્યાં સુધી ગાય એને રાખે, અને મોટું છે એટલે ગાય ને લેવા દેવા નહીં, એને લેવા દે. અને આપણે અહીં તો હાથ પેઢી સુધી છોકરાને ખાવા ના દે. આપણે મમતા ભારે છે કે નહીં? દલાલથી મારા છોકરા છોકરા ખાશે એટલા માટે એ ગાય ને એવું હોય? ગાય ના છોકરા હોય છે કે નથી? બધા નામ કાઢે છે ગાય નું? એ એનું જ નામ નહીં કાઢતો. આપડે તો નામ કાઢશે મારું, ફલાણું કાઢશે, કેટલી સમજાય છે ને? અને આપડે તો મરી જાય તો રડે કે ના રડે? અને એમનામાં પૈણાવાની ચિંતા નહીં, રાડવાની ચિંતા નહીં, કે શું ચિંતા નહીં? પૈણે રાડે બધું જ થાય. કુદરતી વ્યવહાર તો બધું થયા જ કરે ને. આ તો વચ્ચે આપણું ડાપણ ઢોકી બધા બધા લોકો કરતા વધારે વધારે દુઃખી હોય મનુષ્યો. ગાયો કહે છે ને આવું દુઃખ નહીં, ચિંતા બિનતા કરે એને ભૂખ નું દુઃખ. તેનું ભૂખ લાગે તેનું દુઃખ જરા જલ્દી ના મળે તો બીજું દુઃખ નહીં. આવી ચિંતાઓ નહીં કોઈ જતી. આ તો ચિંતામાં આખો દાડો ચક્કરી જોયેલું. ચક્કરીઓ તેને બરાડમાં મુકત કેટલી બાજુ ભાઈ. હું અને મા એટલા બધું મારું. મા એ બધો પરિગ્રહ છે. જેટલો પરિગ્રહ ઉચકાય એટલો રાખવો. કેટલું બાર બંગલા બધ બાર નો પછી વેરત ભરવો પડે, ઉપાધિઓ ભોગવવી પડે, ના કરવી પડે. એટલે જરૂરિયાત ઓછામાં ઓછી રાખવી. ગાંધીજી કહેતા હતા ને, તમે જરૂરિયાત વધારી છે નહીં વધારી? પૈસા ની ખજાન થોભિયા આવડાવડા રાખ્યા છે ને, એમાં ટેક્સ ટેક્સ ભરવા નહીં તેના થોભિયા રાખ્યા છે. જેટલું એમના વગર પૈસા ભલે એટલું લાભ ઉઠાવવા બેસે. એમ કે છે કે આપ જે મોક્ષ કે છે કે આ 84 લાખ યોની માં ફરી અવતાર ના થાય એને મોક્ષ, કે આપે ગયો એ મોક્ષ? એવું છે ને કે જેને અહીંયા આગળ સર્વ દુઃખ નો અભાવ રહ્યા કરે, દુઃખ અડે જ નહીં અને મુક્ત પુરુષ તરીકે રહે. ક્યાં?